નમસ્કાર આપણે ત્યાં છે ને ને કંઈ પણ સારું હોય તો એક લાઈન બોલીને કે ગાઈને કે એનો ઉલ્લેખ કરીને પ્રસંગની શરૂઆત કરવાનો રિવાજ છે કે આજની ઘડી તે રળિયામણી અને અમારે તો વિભાબેન બેન આવ્યાની વધામણી છે આજે સો જલસો પર હું છું ઉર્વશી અને જલ્સો લાઈવ જેમિંગના લગભગ એકસો પચાસ એપિસોડ થવાના એક એપિસોડની વાર છે અને આમ કહેવાય ને કે પેલા નર્વસ ફેઝમાં કે જ્યારે એકસો પચાસ એ ક્રિકેટર પહોંચવાનો હોય કે અમે પહોંચવાના છીએ ત્યારે અમારી જોડે એક એવા વ્યક્તિ જોડાયા છે કે જે પોતે ગુજરાતી સુગમ સંગીત ગઝલ સંગીત ગુજરાતી ગીત સંગીતના એવા અડીખમ ક્રિકેટર છે કે જેમની ટેસ્ટ મેચ હજુ ચાલુ છે આમ જોવા જઈએ તો એ જમાનામાં જ્યારે ગીતો માત્ર ગીતોની રીતે જોવાતા એને સાંભળવા માટે કેટલાય લોકો પહોંચતા કોઈ શોષા નહીં માત્ર પ્યોર સંગીત પીરસાતું એ જમાનાના એ ગાયિકા છે અને મને પર્સનલી એમનો અવાજ એટલો બધો ગમે છે કે જ્યારે આજે એમનું લાઈવ જેમિંગ છે ત્યારે સ્ટુડિયોમાં સવારથી અમે એક જ ગીત ગાઈ રહ્યા છીએ વિવાબેન વેલકમ ટુ જલસો તમને કઈ રીતે આવકારવા એની માટે કહેવાય ને કે કોઈ પૂર્વ ભૂમિકા કઈ બાંધવી મને સમજાઈ રહ્યું નથી પણ તમે જલસો પર આવીને અમારા લાઈવ જેમિંગના જે સ્તર છે એને ખૂબ ઊંચું મૂકી આપ્યું છે થેન્ક યુ સો મચ મેમ સો આમ ઘણા બધા પફોમન્સીસ તમે કર્યા હશે સ્ટેજ પર પણ આ એક એવું માધ્યમ છે કે જે લાઈવ જવાનું છે તમને જોનારા તમારી સામે નથી તો આ અલગ માધ્યમ વિશે શું હતું તમારા મનમાં એકચ્યુઅલી આ પહેલો અનુભવ નથી મારો અચ્છા કારણ કે અમારા વર્ષોમાં તો રેડિયોમાં પણ ઓલ ઇન્ડિયા રેડિયોમાં આકાશવાણીમાં પણ લાઈવ જ જતું અચ્છા રેકોર્ડેડ પહેલા હતું જ નહીં કોઈ દિવસ રેકોર્ડિંગ નો ખ્યાલ હતો જ નહીં એટલે અત્યારે પણ છતાંય ઓડિયો ને વિડીયો એ બંને કદાચ પહેલી વાર કારણ કે આકાશવાણીમાં તો ફક્ત ઓડિયો જ જતું પણ વિડીયો કદાચ ના ટેલિવિઝનમાં ટેલિવિઝનમાં પણ ખરું પણ એની વે આઈ એમ ઓલ્સો ઇક્વલી એક્સાઇટેડ એટલે આપણે એવો ફાંકો હવે સ્ટેજ એવું છે ઉર્વશી કે થોડુંક શું કહેવાય કોન્ફિડન્સ ઓછો થઈ ગયો છે તમે અત્યારે અમે લોકો એટલા બધા આમ કહેવાય ને કે કોન્ફિડન્ટ છીએ ને કે ના એટલે કદાચ બહુ બેસો પછી આવી પણ જશે યસ પણ કદાચ એવું લાગે છે મને પોતાની જાતમાં થોડો કે વિશ્વાસ ઓછો થઈ ગયો છે નહીં અમે આમાં મામા મામા કરી લેશો તમને એટલે પૂરતો વિશ્વાસ તમને યસ આમ તમારા વિશે થોડું જણાવો તમે ક્યાં જન્મ્યા સ્કૂલિંગ બેઝિક ક્યાં થયું હું જન્મ મારો ગાંધીજીની ભૂમિમાં ગાંધીજીની જન્મભૂમિમાં પોરબંદર અચ્છા મારું મસાળ પણ ત્યાં પણ પછી ઉછેર રાખો અમદાવાદમાં ઓકે પાકી અમદાવાદ ફક્ત જન્મ જ પોરબંદરમાં બાકી ઉછેર તો અમદાવાદમાં જ અને શરૂઆતમાં ચાર ધોરણ સુધી અમે લોકો કઠવાડા મારા પિતા હતા અને કઠવાડા ડેરીમાં અને અમે ભણ્યા ત્યાં ગાયકવાડી એના ત્યાં આગળ રાજ હતું એ વખતે પછી અમને અમદાવાદ ભણવા મૂક્યા ત્યારે એક સ્ટાન્ડર્ડ કુદાવીને એટલે ઓગણીસ વર્ષે તો હું ગ્રેજ્યુએટ થઈ ગઈ ઓકે એટલું જલ્દી એમ અત્યારે તો અમુક બાર પણ છે કે સત્તર વર્ષ પહેલા નહીં એક્ઝામ્સ ના આપી શકે અમારા વખતે એવું નહોતું એટલે પણ વાંધો ન આવ્યો તમે કયા વિષયમાં કર્યું હતું મેં ઇકોનોમિક સ્ટેટિસ્ટિક્સમાં ગ્રેજ્યુએશન કર્યું ઓકે સો ઇકોનોમિક સ્ટેટિસ્ટિકનું ગ્રેજ્યુએશન થયા પછી અચાનક આ મ્યુઝિકલ વળાંક આવ્યો કે પછી પહેલેથી જ ઘરમાં સંગીત હતું મ્યુઝિક તો મારી નસોમાં જ હતું અચ્છા વારસામાં મળેલું ઓકે અને મારા ફાધર પણ આગ્રા ઘરાના ના શીખેલા પણ એ વખતે શું છે સ્ટેજ નહોતું એટલું પણ છતાંય ગાયકી એમની ખરી અને એ જ મને વારસામાં મળ્યું ઓકે કૌતુ એમાં જરાય અતિશયક્તિ નથી અને એવું કહેવાય ને કે તમે ભલે વારસામાં લઈને આવ્યા હોવ સંગીત પણ તમારે શીખવાની શરૂઆત એક વખત તો પલાઠીવાળીને કરવી પડે તો તમે એ શરૂઆત કરી ક્યારે કરી અને ગુરુ કોણ તમારા બહુ જ ઓછું શીખીશું બહુ જ ઓછું ઉસ્તાદ ગુલામ અહેમદ ઓકે સાહેબ એમની પાસે શીખી પણ એ હવે એનું કદાચ થોડો બેઝ મળ્યો મને પણ આમ તો બહુ શીખવાનો મોકો નથી મળ્યો ઓકે કારણ કે શરૂઆતમાં ભણવાનું અને પછી ભણ્યા પછી મેં ઓગણીસ વર્ષે ના અઢાર વર્ષે જોબ લીધી ઓકે એટલે કોલેજથી સીધા નોકરી પર એટલે અને સાંજે પછી એ વખતે ગરબા બહુ ચાલતા સ્ટેજ ગરબા ખાસ કરીને નુપુર શાલિની સવારે કોલેજ બપોરે ઓફિસ આખો દિવસ અને પછી સાંજે ગરબાની પ્રેક્ટિસમાં ઓકે ત્યારે હું કરતી પણ ખરી ફરતી પણ ખરી કારણ કે એ વખતે સ્ટેજ ગરબાનો જમાનો હતો એટલે ગાવાનું પણ અંદરથી ઈવન કોમ્પિટિશનમાં પણ

સો જે યંગસ્ટર્સ અત્યારે જોઈ રહ્યા છે અને પોતાની પાસે ટાઈમ નથીની ફરિયાદ કરી રહ્યા છે ને એ બધાને મારે કહેવું છે કે આ શેડ્યુલ સાંભળી લેજો એકવાર કે કઈ રીતે માણસ પોતાના પેશન માટે કામ કરી શકતું હોય છે ને એના માટે ટાઈમ કાઢી શકતું હોય છે વિથ કોલેજ વિથ ઓફિસ એવરીથિંગ સો એ વર્ષોમાં મારા પેરેન્ટ્સ નો વિશ્વાસ રાખીને આખો દિવસ હું ઘરની બહાર જઉં પણ છતાં દે હેવ મને એવું કહ્યું નથી કે ક્યાં ગઈ હતી એમને ખબર હોય નો ડાઉટ પણ એવો પ્રશ્ન કોઈ દિવસ થયો જ નથી એટલું બધું ફ્રીડમ આટલું ઘરમાં પણ કે હું આ કરી શકી સો દેટ અને એ તો બહુ એસેન્શિયલ છે માતા પિતાનો સપોર્ટ તો જરૂરી છે હવે આ ગરબા સંગીત થયું પછી તમે જ્યારે ખરેખર સ્ટેજ પર એઝ અ સિંગર એસ્ટાબ્લિશ થયા તો તમને તમારી પહેલી મ્યુઝિક કોન્સર્ટ યાદ છે ખરી મ્યુઝિક કોન્સર્ટ તો યાદ છે પણ એ પહેલા પણ મારા લગ્ન થયા ઓગણીસો ચોસઠમાં ઓકે ઓગણીસ પૂરા થયા અને લગ્ન થયા જાન્યુઆરીમાં જાન્યુઆરી સિક્સટી ફોરમાં મને નોકરી મળી ઇન્કમ ટેક્સમાં અને પછી મે માં મારા લગ્ન થયા જોડે પણ એટલે એ પહેલા પણ મેં એક પરફોર્મન્સ આપ્યું હતું બોમ્બેમાં ભવન્સ કોલેજમાં એટલે રાજભાઈ અને પુરુષોત્તમભાઈ ત્યારે હું યુથ ફેસ્ટિવલમાં ને બધામાં મને સાંભળી હોય કોલેજમાં It lay Memane Maragheira Vyata Ban Anova voice Lajava Bombay. Bavansma Teresugam mm. Sangit It lay Mkame Vibane Le Yes. So you know, they came to my house and my parents permission lay an emane That was my first performance mm -hmm. before the audience. Ane એ કયું ગીત હતું ખબર છે નજરોના કાંટાની ભૂલ મારા વવાલ શ્રી હું કોમ્પોઝિશન હું ભૂલ ના કરતી હોઉં એ સર એસ અરે સિક્સટી અને ત્યાં આગળ એચએમબી કોલેજ સોરી એચ કંપનીના જે ડિરેક્ટર હતા એ ઓડિયન્સમાં હતા એક્ચુઅલી એ ગીતને વંશમોર્ પણ મળ્યો હતો ઓડિયન્સ એ વંશમોર્ન હતો તો પણ એ એમણે એ મળ્યા પ્રોગ્રામ પછી અને કહ્યું કે હું આ ગીત રેકોર્ડ કરું છું કાલે હમ ના કાંટા હું રેકોર્ડ કરું છું કાલે ઈ વોઝ સો અને કર્યું અચ્છા એટલે એ વખતે તો પેલું એક્સટેન્ડેડ પ્લે એટલે ઈપીનો જમા જમાનો એ ઈપી કરી એક બાજુ મારું વન સાઈડ એક સાઈડ પર મારું નજરોના કાંટા ને બીજી બાજુ હર્ષદા રાવલ પીયુ મારો લીલો લાલ છોડ એ એ ગીતો હતા પણ ડેટ વોઝ એ એક બહુ જ યાદગાર પ્રોગ્રામ હતો કાર્યક્રમ ખૂબ યાદગાર હતો એ પહેલાં પણ સ્ટેજ પર તો ઘણું બધું કર્યા હોય પણ એ પહેલા મેં ઓલ ઇન્ડિયા રેડિયોની ઓલ ઇન્ડિયા કોમ્પિટિશન થતી એમાં મેં ભાગ લીધો તો અને દિલ્હી એમાં હું અહીંયા તો મારું સિલેક્શન થયું પછી અહીંયાથી રેકોર્ડિંગ કરીને દિલ્હી મોકલે અને દિલ્હીમાં બધા રાજ્યોના રેકોર્ડિંગ્સ આવે ને ત્યારે તો પરફોર્મન્સ બેઝડ હતું એટલે તમારે ગાવાનું એટલે મને દિલ્હી જવું પડ્યું ત્યાં પણ એમાં પણ મારો મને સેકન્ડ પ્રાઇઝ મળ્યો હતો બીજો નંબર આવ્યો હતો નો ડાઉટ એક બીજા બેન હતા યાર આ વર્ષ હતું કયું એ હશે નાઇન્ટીન પણ સંગીત તો તમે કહ્યું એ પ્રમાણે ફેમિલી માં હતું તમારે આમાં આવ્યું તમે થોડું શીખ્યા અને આ રીતે પણ જ્યારે કરિયર તરીકે પ્રોફેશનલી તમે સ્ટેજ પર આ બધું લગ્ન પછી થયું યસ અને એમાં રાજભાઈનો ફાળો તો ક્યાંથી ભૂલાય રફ એકચ્યુલી સાચી સુગમ સંગીતની અથવા ગુજરાતી સંગીતની જે કંઈ મને સમજ આવી તે એમના સાથે રહ્યાથી જ આવી ઓકે મારે હું ગાતી હતી નો ડાઉટ અવાજ સારો હતો એટલે બધા કહેતા હતા હું તો કહેવાય નહીં બહુ જ સ્વીટ અવાજ છે પણ એની વે પણ જે શબ્દોને સમજીને ગાવાની રીત એ રાસભાઈ સાથે રહ્યા પછી જ આવી એવું કઉ તો એમાં જરાય વધારે નથી અને તમે લોકો એ જોડે પણ ગીતો સ્ટેજ પર ગાયા છે ઘણા બધા તમારું કયું પ્રિય પરફોર્મન્સ છે જે રાજભાઈ સાથે કરવું તમને હંમેશા બહુ જ ગમ્યું હોય બધા જ બધા જ એ કામ એમની સાથેના એક કે ના ગમે એવું બને જ નહીં ઓફકોર્સ કારણ કે એમનો એમનો સાથ સંગાત એ તો અજોડ અને અલભ્ય હતો એની એમની સાથે સ્ટેજ પર બેસીએ ને

તો રાજભ પેલા આખી કવિતા વાંચી અને એનો ભાવ રજૂ કે અમેરિકાના લોકો શું છે બહુ વર્ષો પહેલા બહાર ગયા હોય એ છે ને બેઠક ટાઈપનો આમ હોલ હતો પણ બધા નીચે બેઠા હતા ને સ્ટેજ પર અમે લોકો તો બધા એક ગીતો એ આખું ગીત સમજાવ્યું પેલા બોલ્યા પોઈટ્રી અને પછી મને મેં ગાયું પણ ઇટ વોઝ એન એક્સપિરિયન્સ એ હિસાબે કે આગળ બેઠેલા બધા પૂરું થયું ફર્સ્ટ ત્યારે બધા આમ ખિસ્સા ફંફસતા હતા કાગળ અરપેલા રૂમાલો શોધતા હતા હમ કે દેવર ઇન ટિયર્સ એટલો બધો ભાવ એ લોકો કારણ કે કદાચ એ લોકો કૃષ્ણ ભક્ત પણ હતા યસ બધા એટલે એનું વધારે ટચ થઈ ગયું એ ગીત પણ મને બહુ જ યાદ રહી ગયું છે અરે એ પ્રસંગ અરે આવા બધા તો ઘણા પ્રસંગો હશે આપણે વેચવા બેસીએ તો કદાચ એક આખી રાત આપણે વાત કરી શકીએ એના વિશે પણ રાજભાઈના કમ્પોઝિશનમાં એવું આમ તો પૂછી ના શકાય પણ તમારું અતિશય પ્રિય કમ્પોઝિશન જો કોઈ કેવું હોય કે ક્લોઝ ટુ માય હાર્ટ એવું એકાદ કમ્પોઝિશન છે તમને એવું થાય કે બસ બે ત્રણ છે એમ તો પ્લીઝ એટલે જ એક પૂછો કે આઈ મી ઓકે તો ઘણા બધા છે હા એટલે આમ બધા જ કમ્પોઝિશન શ્રેષ્ઠ છે પોઈન્ટ આઉટ કરું ને એ અઘરું છે

સો તમે જ્યારે એ વખતે ગાતા ત્યારે હર્ષદાબેન છે કે બીજા ઘણા બધા કલાકારો હતા એ વખતે સો શું તમારો મસ્તીનો માહોલ રહેતો તો કે કેવા બેનપણા હતા તમારા લોકોના કોણ કોણ હતા તમારી સાથે ખાસ તો અમે લોકો એકબીજાની સામે જ આવતા ગુજરાત કોલેજમાં રાજભાઈ પણ ગુજરાત કોલેજમાં ઓકે રાજભાઈ એને શીખવે અને હું સરદાર પટેલ કોલેજમાં સિટીમાં કારણ કે ઇકોનોમિક્સ હતું એટલે મારા પ્રિન્સિપાલ ચીમનભાઈ આપણા ચીમન પટેલ ચીમનભાઈ પટેલ એ હતા એટલે અમે કાયમ સામ સામે જ આવીએ પણ લગભગ એ જો કે બહુ ઓનેસ્ટ એડમિશન કે એ જ પહેલી આવતી પહેલા નંબર એનો જ આવતો શું અને રાજભાઈ એને શીખવતા એટલે પછી અમે તો ત્યારે તો શું અમે ના ના એટલે કોલેજમાં જ

કારણ કે એ લોકો જનાર્દનભાઈ હર્ષદા અને અમે બે પ્રોગ્રામ્સ પણ સાથે કરતા ખૂબ મજા કરી ખૂબ મજા હમણાં જ હું આ પ્રહરને કહેતી હતી કે હર્ષદાની નાની બેબી એ વખતે સોનલ તો ભાવનગરમાં એક કાર્યક્રમ હતો અને એ ગાવા જાય ત્યારે હું એને સાચો એટલું બધું એટલે એટલા નાના છોકરાઓ એના હતા ત્યારના જોડે રહે છે બહુ બહુ છે હવે તમે હમણાં જ એ પ્રમાણે કે રાજભાઈ તમારી સામે કોમ્પિટિશન માં હા તો એ સામે કોમ્પિટિશન સાથે કેમ ન થઈ ગઈ તો હવે કઈ રીતે આઈ સો ઇન્ટરેસ્ટેડ કે કઈ રીતે તમે જરા પોઈન્ટ ક્યાં ખબર છે બોમ્બે માં ઓકે મને જરાક

કદાચ મને પર્સનલી એવું લાગે છે કે બહુ શીખતા લોકો પછી ગીતો પણ શીખીને ગાતા અને અત્યારે કંઈક માહોલ બદલાયો છે તો તમે એ પેઢીને જોઈ છે તમે અત્યારની પેઢીને પણ બહુ સરસ રીતે જોઈ રહ્યા છો તો શું ઓબ્ઝર્વેશન તમારા મનમાં આવે પહેલું અત્યારે લાઈફ ફાસ્ટ થઈ ગઈ છે અને એનું જ એમાં રિફ્લેક્શન છે કે પહેલા લોકોનો સમય હતો કે જેણે કમ્પોઝ કર્યું હોય એ ગીત અને રાજભાઈ પણ બહુ ફોર્મલી માનતા કે જેને કોમ્પોઝ કર્યો એની પાસે જ આર્ટિસ્ટે શીખીને પછી ગાવું જોઈએ પણ હવે શું થયું છે કે હવે કોમ્પોઝર્સ પણ રહ્યા નથી જે પહેલાં હતા તે નો ડાઉટ નવો તો ઘણો સરસ છે પણ તો એ ટાઈમ નથી કોઈની પાસે સમય નથી કોઈની પાસે કે શીખીને એટલે અને હવે બીજું કે હવે ટેકનોલોજી પણ એટલી બધી આગળ વધી છે કે બધું જ તમને રેકોર્ડેડ મળે જ છે યુટ્યુબ પણ મળે છે અદરવાઇઝ સીડીઝ હવે તો સીડી નો જમાનો ગયો પણ યુટ્યુબ મળે છે આ બધી એપ્સ ગાના ને એટલે હવે તમને તૈયાર મળે છે વસ્તુ તમને શીખવાનો પેલો નથી રહ્યો કે વ્યક્તિ પાસે જઈને શીખીયે એવું ઓછો મોટિવેશન નથી એટલું સો એક એવી એડવાઇસ છે જે તમારે યંગ જનરેશન ના સિંગર્સ ને આપવી હોય ના ના બધા આ બહુ સરસ કરે છે અત્યારે હું તો એવું માનું છું કે મહેનત વધારે કરે છે અમારા જમાનાના કારણ કે અમારે કોમ્પિટિશન ઓછી હતી ઘણા ગાંઠ્યા અમે હતા એટલે પણ અત્યારે તમારે ફિલ્ડમાં ઉભા રહેવું હોય તો મહેનત કરવી જ પડે જ અને એ કરે છે લોકો એ મેં જોયું છે અત્યારના યંગસ્ટર્સ ટેલેન્ટ હોય પણ કરે છે મહેનત કરે છે ખૂબ મહેનત ગેમ અઘરી થઈ ગઈ છે દેટ ઇઝ એ વેરી પોઝિટિવ સંગીત તો તમારું એના સિવાય બીજો શોખ શોખ બહુ નથી મળ્યો વાહ એનું કારણ તમે તમને કહ્યું ને કે મારું આખું એમાં લગ્ન પછી તો બીજી જવાબદારીઓ પણ કુટુંબની પણ ખરી એટલે મને એ વિચારવાનો જ ટાઈમ નથી મળ્યો હવે હું વિચારી શકું એવી પરિસ્થિતિમાં છે થોડું હવે થોડી ફ્રી થઈશું માર્ચ માર્ચ નાઇન્ટીન ટુ સુધી આઈ વોઝ ટોટલી ટાઈડ અપ વિથ માય રિસ્પોન્સિબિલિટીઝ પર્સનલ રિસ્પોન્સિબિલિટીઝ હવે થોડીક ફ્રી થઈ છું એટલે હવે હું મ્યુઝિક સાંભળું હવે ગાવાનું ગાઉ છું પણ ખરી થોડું ઘણું ઘરમાં મજા આવે છે અને મ્યુઝિકમાં તમે ગુજરાતી ગીતો તો ઓફકોર્સ હિન્દી બોલીવુડ પણ અમુક ખરા પણ એ સિવાય બીજા કોઈ નવા મ્યુઝિક એક્સપ્લોર કરવું ગમે ખરું બીજા કોઈ મ્યુઝિક સાંભળો ક્લાસિકલ ક્લાસિકલ ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક યસ સો તમે જ્યારે ટ્રાવેલ કરતા હો ત્યારે ઘણા બધા દેશોમાં જાઓ અને ત્યાંનું મ્યુઝિક પણ તમે સાંભળો તો એવું કોઈ છે મ્યુઝિક કે જે તમને બહુ ગમી ગયું હોય એવું એક્સપોઝર બહુ નથી ટુ બી ફ્રેન્ક મારું એક્સપોઝર નથી એટલું અને તમે ઘણા લોકોને નહીં ખબર હોય કે એ છે ને આમ પેલું ગામડે જતા હોય ને એવી રીતે હમણાં જ પ્રહર ભૈયા જોક મારું એટલે મને યાદ છે કે એ રીતે અમેરિકા જાય અને અમદાવાદ આવે અને આખો ટાઈમ આમથી તેમ તો તમને બહુ બેઝિક ડિફરન્સ જે લાગે ત્યાં રહેવામાં ને અહીંયા રહેવામાં એ શું છે ભારત એટલે ભારત આપણો દેશ એટલે આપણો દેશ એમાં કોઈ બે મત નથી અહિયાં જ ગમે અહીંયા જ ગમે જ ઓકે સો આ બધી મ્યુઝિક ની ને કરિયર ની બધી વાત થઈ બીંગ અમદાવાદી ગર્લ તમે તો પ્રોપર અમદાવાદી છો બિલકુલ શું ભાવે અમદાવાદ નું સૌથી વધારે માણિક ચોક જાવ ખરા કહે રે હમણાથી નથી વર્ષોથી પણ પહેલા એટલો ખાવાનો શોખ નહીં પણ ભાવે ખરી પાણીપુરી એ બધું ચટાકેદાર લતાજી પોતે કેટલું તીખું ખાય ખબર છે સખત સખત તીખું ખાય લાલ મરચું ઓકે એમના અવાજ ને કઈ થયું આટલા વર્ષો તમારો રિયાઝ હોવો જોઈએ સાચું ટ્રુ ગાવા અને એકચ્યુઅલી મને મેં તમને કહું કે મને નો તો ટાઈમ મળ્યો જ નથી પણ સ્ટેજ પર ગાવામાં જ રિયાઝ થઈ જતો એટલા બધા પ્રોગ્રામ્સ થતા કે એમાં જ બધો રિયાઝ થઈ જતો ખરી એટલે અત્યારે જે આ અત્યારે આપણા યંગ આર્ટિસ્ટ તો ઘણી મહેનત કરે છે આઈ મસ્ત છે ખરેખર અને સલામ એ લોકોને ટ્રુ ધેટ ટ્રુ ધેટ અને ઘણા બધા યંગ આર્ટિસ્ટ આપણે ત્યાં પરફોર્મ પણ કરી ચૂક્યા છે અને ખરેખર બહુ મજા પડતી હોય છે તમે જ્યારે એ વખતે ઘણા બધા કમ્પોઝિશન્સ કરતા ગૌરંગભાઈ કરતા અવિનાશ વ્યાસભાઈ પછી આશિષ આશીષ ફર તો હજુ પણ સરસ રીતે કરી રહ્યા છે તો તમે બધાની સાથે ગાયું હશે બધાની સાથેની થોડી થોડી યાદો હશે પ્લીઝ જો થોડી શેર કરીશ અમારું મેઇન યાદ એટલે અમારું મેઇન ડેડિકેશન ટુ શ્રુતિ અમારું જે એને લગભગ શ્રુતિના પ્રોગ્રામો ઇન્ડિયામાં ઘણી બધી જગ્યાએ ગુજરાતમાં તો ખરા જ પણ ઇવન કલકત્તા નાગપુર સાઉથમાં પણ એકાદ જગ્યાએ ઘણા બધા થયા છે એટલે અમારું ગ્રુપ લગભગ બાવીસ ત્રેવીસ સિંગર્સનું હતું કોરસમાં અમે વધારે ગાતા ગાતા હા ગૌરાંગભાઈ ની આંગળીઓ ફરે હાર્મોનિયમ પર અને ઇટ વોઝ એ શું કહે સબલાઇમ એક્સપિરિયન્સ એવું કહું તો ચાલે હું કોરસ ગાવું એટલે રાસભાઈ કાયમ એમ કહેતા કે પોતાનો કેપિટલ આઈને ડોટેડ આઈ કરવો પડે આહા કોલેજ કોરસમાં ગાવા માટે તમારો અવાજ જુદો ન પડે એ રીતે તમારે એમાં મર્જ થવું પડે એટલે પણ એ એક અનુભવ હતો અને એમાં જ અમારી ઓળખાણ વધારે લોકોને થઈ શ્રુતિ બિલકુલ વોલન્ટરી કામ હતું અત્યારે નેચરલી અત્યારે થોડું કમર્શિયલ કમર્શિયલાઇઝેશન થઈ ગયું છે પણ એ વખતે એ કન્સેપ્ટ હતું જ નહીં એટલે બધા મળે ફ્રેન્ડ્સ ભેગા થઈને જેમાં ક્ષેમુભાઈ દિવેટિયા ભોગરાણભાઈ મધુસૂદન શાસ્ત્રી રાસભાઈ સુરેશાની આ બધા મેઇન પિલર્સ હતા અને વિધાઉટ પ્રોગ્રામ્સ પણ અમે ગાતા મળીને એવું બેઠક હા બે દિવસ અઠવાડિયાના મળવાનું ગુરુ અને રવિ અને અમારે ઘેર જ મળતા બધા અને પછી પ્રાર્થના સમાજ ત્યાં રાયખડ છે મંદિર એમાં મળતા પણ બહુ જ ખૂબ મજા આવી છે એમાં જે મજા કરી છે ને એ બીજે અને હવે અમે અમારી મજા તરફ આગળ વધવાના છીએ કારણ કે અત્યારે આ જગ્યા પર જે અમે વાતો કરી રહ્યા છીએ ત્યાં જ લાઈવ જમિંગ થવાનું છે અહીંયા બધું સેટઅપ કરવાનું છે ને ઘણું બધું છે પણ વિવાબેન આટલી વાતોમાં જ મને તો એવું લાગે છે કે એકાદ બે ચેપ્ટર ચોપડીઓના હું આમ ફેરવી ગઈ હોય ને લાઈફના એક ચોપડી વાંચ્યા પછી ખબર છે એક જાતનું સેટિસ્ફેક્શન મળે તમને કે ઓકે આઈ લર્ન સમથિંગ આઈ રેડ સમથિંગ એક્ઝેક્ટલી એવી લાગણી અત્યારે મને થઈ રહી છે થેન્ક યુ સો મચ મેમ આભાર તમે અહીંયા આવ્યા છો અને અહીંયા ગાવાના છો આ ક્ષણે અમે પાવન છીએ તમે પણ પાવન થજો આઠ વાગે જોડાઈ જજો હું છું ઉર્વશી મારી સાથે છે વિભા દેસાઈ આવજો Namaste. Namaste.